ધ્રાંગધ્રા સિટી પોલીસ વિવાદમાં ત્રણ વ્યાજખોરોની અટકાયત કરી, પણ પ્રેસ નોટ કે વિડીયોગ્રાફીથી પત્રકારને રાખ્યા અજાણ. જ્યારે અગાઉ 7 વ્યાજખોરોની અટકાયત કરી તાત્કાલિક ધોરણે પ્રેસ નોટ તથા વિડીયો ફોટો પ્રેસ આઉટ કરી વાહવાહ મેળવતી ધ્રાંગધ્રા પોલીસ, જ્યારે અહીંયા લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ કેમ વહાલા દવલાની નીતિઓ રાખે છે. 7 લોકોની અટકાયત કરી ત્યારે મીડિયાને મોટે ઉપાડે પોતાની વાહવાહ માટે વિડીયો પ્રેસ આઉટ નામ જોગ કરવામાં આવી હતી. જ્યારે 1 મહિલા અને 2 પુરુષ સહિત 3ની અટકાયત કરી તો પ્રેસ મીડિયાને કેમ કોઈ માહિતી ન આપી. વારંવાર પત્રકારો માહિતી માંગતા તો પણ લોલીપોપ ઉપર લોલીપોપ આપતી રહી પોલીસ. કેમ આવા વ્યાજખોરોને ખુલ્લા નથી પાડતી પોલીસ? કે પછી પોલીસ સાથે મસ્ત મલાઈ કે સાંઠગાંઠથી વચેટીઓએ સેટિંગ કર્યું છે? તેવી ધ્રાંગધ્રા પંથકમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સિટી પોલીસની આ ચૂપકી તેના કામને લઈને ઘણા સવાલો ઊભા કરે છે. જ્યારે ઘણા લોકો આ બાબતે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવાના હોય તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે મકર સંક્રાંતિ હતી ત્યારે દરરોજ 6 ફીરકી 11 ફીરકીઓ ચાઇનીઝ દોરીની પકડી મોટે ઉપાડે મીડિયા ફોટો વિડીયો હાઇલાઇટ કરતી આ સિટી પોલીસ 3 વ્યાજખોરોના ફોટા કે વિડીયો કેમ હાઇલાઇટ નથી કરતી? સવાલો ઉપર સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જુઓ કોણ છે ફરિયાદી. પુનિતનગરમાં રહેતા બૈરા જવા મહાવીરસિંહ જાડેજા દ્વારા ધ્રાંગધ્રા શહેરના પુનિતનગરની મહિલા સોનલબા ગિરિરાજસિંહ પરમાર, ગિરિરાજસિંહ જીતુભા પરમાર તથા આરોપીનો ભાઈ અશોકસિંહ જાડેજા આ 3 વિરુદ્ધ તારીખ 19/1/2023 રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી હતી. જ્યારે પોલીસ દ્વારા કોઈ પ્રેસ આઉટ ન થતાં પોલીસની કામગીરી સામે સવાલો તથા શંકાઓ ઊભી થઈ રહી છે.